मित्रों घणा लोको तमने इंग्लिशना जे वाक्यो छे रोज वपराय एवा ए शीखवाड़ता होय छे, पण एमां भूल शुं होय छे? ए लोको तमने घणी वार वाक्यो शीखवाड़शे, परिस्थिति कई छे ए तमने नहीं जणावे, एनो उच्चार शुं थाय, वाँचवुं कई रीते इंग्लिशमां ए नहीं जणावे, एनो अर्थ शुं छे ए तमने नहीं जणावे। मित्रों आजे आपणे आ बधी ज वस्तुओ साथे इंग्लिशना जे वाक्यो छे ए समजीशुं। जेम के पहेलुं जे वाक्य छे के हुं हाल ज आव्यो, भाई हूँ एक ज मिनिट में आऊ छु, आनु इंग्लिश शू थाय के हूँ हाल ज आव्यो, तो एनु इंग्लिश शू थाय ए छे जस्ट कमिंग। उच्चार अहीं बधा में नीचे आपेलो छे, वाँचो जस्ट कमिंग, जस्ट कमिंग, बोलो जस्ट कमिंग एटले हाल ज आव्यो। नेक्स्ट वाक्य तमे जोई शको छो कि जेवी तमारी मरजी, तमने जे गमे ए, जे तमने गमे ए करो। आने इंग्लिश में कहीशु एज यू लाइक, एज यू लाइक, बोलो एज यू लाइक, जेवी तमारी इच्छा, जेवू तमने गमे, एज यू लाइक। नेक्स्ट वाक्य छे कि बोलो बीजू कई, बीजू कई जोईए छे, बीजू कई तमने आपू, बीजू कई लेवू छे, तमारा माटे बीजू कई करू। आ बधाज माटे इंग्लिश में जे शब्द छे, जे वाक्य छे ए छे एनीथिंग एल्स। नीचे उच्चार लखेलो छे, वाँचो एनीथिंग एल्स, एनीथिंग एल्स, बीजू कई जोईए छे, एनीथिंग एल्स, आ रीते वाक्य वपराय छे। चलो आगळ जोईए, नेक्स्ट के बहु थयु, भाई हवे बहु थयु, तारी दादागिरी बहु थई, तारा हुकम बहु थया, आटलू बहु थई गयु, बराबर छे? शू कहशो? बहु थयु, गुस्सामां आपणे मोटा भागे शू कहीए छे? बहु थयु, इनफ। स्पेलिंग नीचे आपेलो छे, उच्चार ई न फ, इनफ, इनफ एटले बहु थयु, इनफ, वेरी गुड। नेक्स्ट वाक्य छे कि आ सन्मान माटे तमारो आभार, तमे मने अहीं बोलाव्यो अने मारू जे मान कर्यु एना माटे, मने आ लायक समझो एना माटे तमारो आभार, बराबर छे? खास तमे मेहमान तरीके गया होय त्यारे चोक्कस थी आ तमारे बोलवू पड़े, बराबर छे? तमे इंग्लिश मां शुं कहेशो? थैंक्स फॉर दिस ऑनर, उच्चार लखेलो छे, थैंक्स फॉर, अहीं दिस छे, थैंक्स फॉर दिस ऑनर, बोलो थैंक्स फॉर दिस ઓનર, ઓનર એટલે સન્માન, તમે આ માન આપ્યું, સન્માન આપ્યું એના માટે છે, બરાબર છે? થેન્ક્સ ફોર ધીસ ઓનર, યોર ઓનર એવું પણ કહી શકાય છે, કોર્ટમાં તમે સાંભળ્યું છે યોર ઓનર, એટલા માટે જ કહેવાય છે કે તમને માનથી એવું બોલાવું છું, યોર ઓનર, બરાબર છે? ચલો આગળ જોઈશું, નેક્સ્ટ વાક્ય છે કેમ નહીં, કેમ નહીં, તમારે પૂછવું છે કે આવું કેમ નહીં, બરાબર છે? હું તને નહીં લઈ જઉં, કેમ નહીં, તમારે જ્યારે આ પૂછવું હોય ને તમે ઇંગ્લિશમાં શું કહેશો? વાય not, ઉચ્ચાર આપેલો છે, why not, why not, why not, કેમ નહીં। આગળ જોઈશું કે જરાય નહીં, બિલકુલ નહીં, થોડું પણ નહીં। જમવા ગયા છો અને તમને કોઈ કહે છે કે થોડી દાળ લેશો, થોડો મોહનથાળ લેશો, આપણે કહીએ છીએ ના ભાઈ જરા પણ નહીં, થોડો પણ નહીં, તમે ઇંગ્લિશમાં શું કહેશો? not a bit, not a bit, bit એટલે થોડું, not a bit, not a bit, આ રીતે બોલાશે। નેક્સ્ટ વાક્ય જોઈ શકો છો કે બહુ જ છે, બહુ જ છે ભાઈ મારી જોડે, તમે અત્યારે ફ્રી છો અને ભાઈ બહુ જ કામ છે, જ્યારે બહુ જ હોય ને કોઈ પણ વસ્તુ કે બહુ જ માથાકૂટ છે, આવું વાક્ય બોલવું હોય ને તમે કહેશો ઇટ્સ ટુ મચ, ઇટ્સ ટુ મચ, ઉચ્ચાર લખેલો છે ઇટ્સ ટુ મચ। તમે કહો છો ને કે યાર પેલો મિત્ર તારો છે એ એકદમ કેટલું બોલ બોલ કરે છે, આપણે કહીએ છીએ યાર ઇટ્સ ટુ મચ, હી ઇઝ ટુ મચ, ઇટ્સ ટુ મચ, બહુ બોલે છે, ત્યારે આ ઇટ્સ ટુ મચ વપરાય છે। ચલો આગળ જઈશું, નેક્સ્ટ વાક્ય છે કે ના કદીએ નહીં, ક્યારે નહીં, આવું તો કદીએ નહીં થાય। પરિસ્થિતિ, તું એની જોડે કદી લગ્ન કરીશ? ના ભાઈ કદીએ નહીં, મરવું છે એની જોડે હું લગ્ન કરું કદી, નો નેવર, શું કહેવાનું છે? નો નેવર, ક્યારે નહીં, હું કદી ઉધાર લઉં, નો નેવર, હું ક્યારે ના લઉં, બરાબર છે? એ અર્થમાં આપણે વાક્ય બોલીએ છીએ। તમારે કહેવું છે કોઈ વાંધો નહીં, કોઈ ટેન્શનની જરૂર નથી, અરે કહેવાની કંઈ જરૂર પણ નથી, કોઈ વાંધો નથી। તમે કોઈ જગ્યાએ ગયા અને થોડી વાર પંખો બંધ છે, બરાબર છે? તમે કહો છો યાર વાંધો નહીં, થોડી વાર બંધ છે તો સહન થઈ જશે, તમે ઇંગ્લિશમાં શું કહેશો? નેવર માઇન્ડ, નેવર માઇન્ડ, મતલબ એટલી મોટી વસ્તુ નથી એને ભૂલી જા, વાંધો નહીં, નેવર માઇન્ડ, નેવર માઇન્ડ, નેવર માઇન્ડ એટલે બહુ મગજ ઉપર ના લે, ટેન્શન ના લે। નેક્સ્ટ, અરે કહેવાની કોઈ જરૂર નથી, મારી ફરજ છે,
તમે કોઈની મદદ કરી, ધારો કે મદદ કરી અને તમને પેલો કે યાર તે મારી મદદ કરી તારો ખૂબ જ આભાર, તમે કહો છો અલે યાર એવું હોય, એમાં કહેવાની કોઈ જરૂર નથી, એ તો મારી ફરજ છે. ઇંગ્લિશમાં તમે શું કહેશો? નો મેન્શન, નો મેન્શન, નો મેન્શન. મેન્શન કરવું એટલે એનો ઉલ્લેખ કરવો, એને કહેવું. નો મેન્શન, એનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર છે નહીં. તમે એવું પણ કહી શકો ડોન્ટ મેન્શન ઇટ, ઉચ્ચાર લખેલો છે ડોન્ટ મેન્શન ઇટ, ડોન્ટ મેન્શન ઇટ, એને કહેવાની કંઈ કહેવાની જરૂર જ નથી યાર, આટલું તમારે કરવાનું જ હોય. નેક્સ્ટ, ભાઈ બિંદાસ રહો, વિશ્વાસ રાખો, મારા પર વિશ્વાસ રાખો. તમે કોઈ ધારો કે દુકાનવાળો છે, દુકાનદાર તમને શું કહે છે? અરે સાહેબ લઈ જાઓ, મારી ગેરંટી, આંખો બંધ કરીને લઈ જાઓ, વિશ્વાસ રાખો, બિંદાસ રહો, ટેન્શન ફ્રી. ઇંગ્લિશમાં આપણે કહીશું રેસ્ટ અશ્યોર્ડ. રેસ્ટ, રેસ્ટ એટલે રહેવું, બરાબર છે? રેસ્ટ, રહેવું, આરામ કરવો, એના માટે, રહેવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? રેસ્ટ. અને શ્યોર, શ્યોર એટલે ખાતરી, કે તમને ખાતરી છે. સો રેસ્ટ અશ્યોર્ડ મતલબ કે ખાતરી, તમને ખાતરી છે એ રીતે જ રહો, બરાબર છે? રેસ્ટ અશ્યોર્ડ, ડ નથી બોલવાનું, રેસ્ટ અશ્યોર, રેસ્ટ અશ્યોર એટલે ખાતરી, એકદમ ટેન્શન વગર રહો, ગેરંટી આપણી. ચલો, બહાર રાહ જુઓ, બહાર રાહ જુઓ. ડૉક્ટર છે નહીં, ડૉક્ટર સાહેબ અંદર કોઈની જોડે અપોઇન્ટમેન્ટમાં છે અથવા તો નથી થોડી વાર, તો શું કહેશો? બહાર રાહ જુઓ. ઇંગ્લિશમાં તમે કહેશો વેઇટ આઉટસાઇડ. વેઇટ, ઉચ્ચાર જોઈ લો, વેઇટ આઉટસાઇડ, વેઇટ આઉટસાઇડ, બહાર તમે રાહ જુઓ. તમારે કહેવું છે કે સીધા જાઓ. ભાઈ મને રસ્તો નથી ખબર, ક્યાં જવાનું છે? અહીંથી સીધા જાઓ, પછી ડાબી બાજુ વળજો, જમણી બાજુ વળજો, સીધા જાઓ. આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? ગો સ્ટ્રેટ, ગો સ્ટ્રેટ. આ ટ અને ર છે ને એ જોડાઈ જશે અને થઈ જશે ટ્રે. ગો સ્ટ્રેટ, ગો સ્ટ્રેટ, સીધા જાઓ, ગો સ્ટ્રેટ. ચલો આગળ જોઈએ છે નેક્સ્ટ, કે ભાઈ બરાબર સાફ કર, આ બરાબર સાફ કર, આ ટેબલ બરાબર સાફ કર, આ બેગ જે છે ઉપર કચરો છે બરાબર સાફ કર, દિવાલો બરાબર સાફ કર. તમે ઇંગ્લિશમાં શું કહેશો? કહેશો ક્લીન પ્રોપરલી, ક્લીન પ્રોપરલી, ક્લીન પ્રોપરલી. પ્રોપર એટલે સરખી રીતે, પ્રોપર કે મને પ્રોપર રીતે કહો, સરખી રીતે કહો, પ્રોપર. ક્લીન પ્રોપરલી, એકદમ સરખી રીતે, બરાબર રીતે સાફ કરો. નેક્સ્ટ છે ઉતાવળ ના કરીશ. ભાઈ ઉતાવળ ના કરીશ કોઈ પણ જગ્યાએ, ટ્રાફિક સિગ્નલ ઉપર કોઈ પણ જગ્યાએ, ભાઈ ઉતાવળ ના કરો, શાંતિથી ગાડી ચલાવો, કે ઉતાવળ ના કરો. ડુ નોટ હરી, ડુ નોટ હરી, ડુ નોટ હરી એટલે ઉતાવળ ના કરો. અહીંયા હરીની જગ્યાએ તમે ડબલ્યુ ઓ ડબલ આર વાર લખી દો ને, ડુ નોટ વરી, ડુ નોટ વરી, ચિંતા ના કર. ડુ નોટ હરી, ઉતાવળ ના કર, આ બંને સ્પેલિંગ આવે છે. વરી તમારે લખવી હોય તો એચ યુની જગ્યાએ ડબલ્યુ ઓ લખવાનો છે. ડુ નોટ વરી, ડોન્ટ વરી પણ કહેવાય ટૂંકમાં. ચલો આગળ જઈશું નેક્સ્ટ, કે ભાઈ ધ્યાનથી કામ કર, ધ્યાનથી, એકદમ ધ્યાન લગાવીને કામ કર. આ ભાઈ જેમ કે ધ્યાન લગાવીને બેઠા છે, કોન્સન્ટ્રેશનથી કામ કરો, બરાબર છે? ધ્યાનથી તમે કહેશો ડુ ઇટ કેરફુલી, ડુ ઇટ કેરફુલી. કેર એટલે કોઈ વસ્તુની કાળજી કરવી, ધ્યાન રાખવું. ડુ ઇટ કેરફુલી, ડુ ઇટ કેરફુલી, ધ્યાનથી કરો. ચલો આગળ જઈએ, નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ તોડતો નહીં, હા તોડતો નહીં. આ લેપટોપ જેમ હથોડો લઈને આ ભાઈ તોડે છે, ભાઈ તોડતો નહીં. તોડવું એને ઇંગ્લિશમાં બ્રેક કહેવાય છે, રાઈટ? ચલો, ડુ નોટ બ્રેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ, ભાઈ તું એને તોડતો નહીં. ચલો આગળ છે કે આ બહુ જ મોંઘું છે, આ ખૂબ જ મોંઘું છે કોઈ વસ્તુ, કે આ તો બહુ મોંઘું લાગે છે, બહુ મોંઘું છે. તમે આને ઇંગ્લિશમાં શું કહેશો? તમે કહેશો ધીસ ઇઝ વેરી, એટલે ખૂબ જ એક્સપેન્સિવ. ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ, બોલો, ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ, આ ખૂબ જ એક્સપેન્સિવ છે. તમે આની પાછળ લખો છો ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ વોચ, આ ખૂબ જ મોંઘી ઘડિયાળ છે. ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ વોચ, બરાબર છે? તો આ રીતે એક્સપેન્સિવ શબ્દ વપરાશે, બોલો, ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ. હવે આ તો મોંઘું છે, તમારે કહેવું છે કે આ એકદમ સસ્તું લાગે છે, દેખાય છે. તમારે કહેવું છે કે સસ્તું લાગે છે, દેખાય છે. આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? આના માટે તમારે વાપરવું પડે ઇંગ્લિશમાં છે સીમ્સ. સીમ્સ એટલે દેખાય છે, કે આ કપડાં છે ને ખૂબ જ સસ્તા દેખાય છે, તારા કપડાં ખૂબ જ સસ્તા લાગે છે. હવે સસ્તું એટલે ખરાબ અર્થમાં કહેવું છે, કે ક્વોલિટી બહુ ખરાબ છે. આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? તો એ શબ્દ છે ચીપ. જોઈ શકો છો આનો ઉચ્ચાર છે ચીપ, ચી ઉપર ભાર આપવાનો છે, ચીપ.
ઇટ સીમ્સ એટલે કે દેખાય છે, ઇટ સીમ્સ વેરી ચીપ, ઇટ સીમ્સ વેરી ચીપ ખૂબ જ સસ્તું લાગે છે. બોલો, ઇટ સીમ્સ વેરી ચીપ. તો મિત્રો, આ રીતે ઇંગ્લિશના બધા જ શબ્દો અને વાક્યો આપણે ઉચ્ચાર સાથે, ચિત્ર સાથે, પરિસ્થિતિ સાથે સમજી શકીએ છીએ. આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.